तारी हिम्मत केवी थी प्रोटोकॉल तोड़ी ने तू प्रोटोकॉल अरे मैडम पेली कहेवत तो तमे सांभळी जशो ने एवुं आवशो एवुं लणशो तमे पण तो प्रोटोकॉल तोड़ी ने हर्षवर्धन सिंह ने थर्ड डिग्री आपवाना हता ने मैडम आपणो हिसाब एकदम क्लियर छे सत्य माटे हुं अंतिम श्वास सुधी लड़ीश अने हुं लड़ी अने जीती તમારી સાથે બદલો લેવા માટે છેક રાજકોટ જઈને જ્યુરિડિક્શનનો નિયમ ભંગ કર્યો. ઓહો મેડમ તમને કેવી રીતે ખબર પડી? એક મિનિટ ભૂપતભાઈ આ ભાઈ તમે કહ્યું? ના ના મેડમ પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે. વેરી ગુડ વેરી ગુડ ભૂપતભાઈ આ ભાઈ આપણે ગુનેગારોને પકડવા માટે મેડમના સુપર પાવરનો ઉપયોગ કરીશું. ઓકે મેડમ તમને કેવી રીતે ખબર કે મેં રાજકોટ ગયા હતા? બોલો ને મેડમ. મેડમ એક સલાહ આપું છું, હવે આ કેસમાં કંઈ પણ બોલતા પહેલા 100 વખત વિચારજો, કારણ કે આ કેસ હવે ફક્ત રાજગઢ સુધી સીમિત નથી રહ્યો, ઉપર સુધી પહોંચી ગયો છે. અને હા એક ખાસ વાત, તમારા લાડલા વિમલકુમારના નામનું અરેસ્ટ વોરંટ આપ્યું છે. હેલો યસ સર, જય હિન્દ સર. હા સર, એ મારા સગામાં થાય, મારી બેનના હસબન્ડ છે. ડોન્ટ વરી સર, કાયદા સામે કોઈ સગું નથી હોતું અને મારા એમની સાથે સંબંધો કંઈ ખાસ નથી. ના, મારી જાણ મુજબ અત્યારે ગુજરાતમાં નથી, હું એમની તપાસ કરું છું. યસ સર, શ્યોર સર. જય હિન્દ સર. ભૂપતભાઈ અભય, જોયું તમે? તે માણસની આખી ગેમ બગડી ગઈ, તેનો બે નંબરનો ધંધો બંધ થઈ ગયો, એ ગુજરાત છોડીને ભાગી ગયો. ભૂપતભાઈ અભય, આપણો ટેરર એકદમ ડેન્જર છે. હા એ કેસર તને આવો ભારે પડશે. હા ભારે મને નહીં, પણ તમારા બનેવી બબલુ નારાયણને પડશે. એ જ્યાં પણ સંતાયો હશે ને ત્યાંથી એની બોચી પકડીને જેલના સળિયા પાછળ ના નાખું ને તો મારું નામ પણ કેસર હર્ષવર્ધન સિંહ નહીં. પહેલા તો ફક્ત એના ગાલ લાલ કર્યા હતા, હવે તો એના શરીરના અંજર પંજર બધા ઢીલા કરી દઈ. અરે ચાવી લેવાનું તો ભૂલી જ ગઈ, ચાવી આપો મેડમ. લોકઅપ ની જે પ્રામાણિક અને સત્યનિષ્ઠ વ્યક્તિને અપમાનિત કરીને હાથકડી પહેરાવી હતી એમને માનભેર જેલની પાર કાઢવા છે. ચાવી ચાવી મેડમ. શું કહેતા હતા તમે મોટા ભાઈ? કે બેબી માસી હોસ્પિટલ થી સીધા સ્વર્ગ સિધારી જશે, સ્વર્ગમાં એમનું બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે. પણ બેબી માસી તો સ્વર્ગના દરવાજાને થપ્પો મારીને ઘરે પાછા આવી ગયા. હવે આવતીકાલથી કેસર અને બેબી માસીનું ખાખા ખીખી શરૂ થઈ જશે. અને પછી હર્ષવર્ધનભાઈ જેલમાંથી બહાર આવશે એટલે એમનું રાણી સાહેબા, ફોજદાર રાણી સાહેબા એ પણ શરૂ થઈ જશે. અને મોટી બેન શું કરતા હતા? તો કે બેબી માસી હોસ્પિટલમાંથી જલ્દી સાજા થઈને પાછા આવી જાય એના માટે પ્રાર્થના કરતા હતા.
અરે જ્યારે આપણી ટીમમાં વિભીષણ હોય તો હાર તો થવાની જ હતી. બહુ બોલ્યા, નીકળો અહીંયાથી. મોટા ભાઈ, હું કઈ અર્જુનસિંહ નથી કે તમારા પડ્યા બોલ જીવીશ. અને આમ જોવા જઈએ ને તો તમારે ક્યાંક જતા રહેવું જોઈએ, કારણ કે હાર તો તમારી થઈ છે, અને એ પણ બહુ ખરાબ રીતે. કમ્પ્લીટ ફેલિયર. દસ દસ સેકન્ડ, દસ સેકન્ડ છે તમારી પાસે, નીકળો નથી. તો જે મુક્તિ બેબી માસીને નથી મળી ને એ તમને મળી જશે. નીકળો. એમની ઇમેજ ઉપર લાગેલા બધા જ કલંકોને હું ભૂસીને એમને માન ભેરા ઘરમાં પાછા લઈ આવીશ. જે પ્રામાણિક અને સત્યનિષ્ઠ વ્યક્તિને અપમાનિત કરીને હાથકડી પહેરાવી હતી એમને માન ભેર જેલની પાર કાઢવા છે. મૂર્તિબેન, કેસરે કહ્યું છે કે હર્ષને લઈને જ આવશે. બેબી, એમણે તમારી બાબતમાં અને બીજી ઘણી બધી બાબતોમાં કેસરે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, એટલે અમને હવે એમની ઉપર વિશ્વાસ નથી. તમને ભલે ના રહ્યો હોય પણ મને છે. મૂર્તિબેન, તમે જાઓ, હું અહીંયા જ બેઠી છું. બેબી, હમણાં ક્યારના તમે બહાર બેસી રહ્યા હતા ને? બસ બહુ થયું, હવે હવે તમને આરામની જરૂર છે. ચાલો. આટલા દિવસ હોસ્પિટલમાં આરામ જ કર્યો છે ને મોટીબેન? એટલે તમે નહીં માનો એમ જ ને મોટીબેન? ના પાડી ને ચાલો, અહીં એકલા બેઠા બેઠા શું કરશો તમે? હર્ષની રાહ જોઈશ અને આવશે ને એટલે એની સાથે ગરબા રમીશ. હે ભગવાન.
ત્યારે હું ભાનમાં આવી ત્યારે મને એવો વિચાર આવ્યો કે મારો હર્ષ ક્યાંક મારાથી દુખી તો નથી ને. પણ પછી મને ખબર પડી કે તું આઈ એમ સોરી હર્ષ. ના બેબી માસી, તમે શું કામ સોરી કહો છો? હા બેસો, તમે શું કામ સોરી કહો છો? મારા લીધે બધું. બેબી માસી, મેં જેને શરૂઆતથી તમારી તબિયતની બાબતમાં બહુ બેદરકારી રાખી છે, આમ દરેક જીણી જીણી બાબતમાં હું આટલી બધી ચોકસાઈ કરતો હોઉં છું, પણ તમારા ઇન્જેક્શનની બાબતમાં મેં કોઈ તપાસ ના કરી. ભીમાસી, જો મેં તમને નકલી ઇન્જેક્શન ના આપ્યા હોત ને તો કદાચ તમારી આવી હાલત ના થઈ હોત. પણ બેટા, તને કેવી રીતે ખબર પડી હોત કે ઇન્જેક્શન નકલી છે? હા એ વાતને લઈને દુખી ના થઈશ. થવા કાઢે જે થવાનું હતું એ થઈ ગયું. હા બેબી માસી, તમને કંઈ પણ થઈ ગયું હોત ને કંઈ પણ, તો તો મારી જાતને ક્યારેય માફ ના કરી શકત. જો તારા બેબી માસી તારી સામે છે અને એકદમ બરાબર, મને કઈ જ નથી થયું. કેસરની ભાષામાં કહું તો એકદમ ટનાટન છું. હું તો હમણાં મોટી બહેનને કહેતી હતી કે હર્ષ આવશે તો એની સાથે ગરબા રમીશ. કેસર, તારા ફોજદાર કેટલા દિવસે ઘરે આવ્યા? અઠવાડિયું થયું. એટલે જ. એટલે શું? તારા મનની વાત મને ખબર પડી ગઈ. મારા મનની વાત શું? કે ફોજદાર બેબી માસીનો છેડો છોડો અને ચાલો મારી સાથે. કેવું બેબી માસી તમે પણ. હવે લાગ્યું કે બેબી માસી તમે સાચા થઈ ગયા. હર્ષવર્ધન, તમે ઘરે આવ્યા એ બેમાસી, હું ફ્રેશ થઈને આવું, પછી આપણે નિરાંતે વાતો કરીએ. ઓકે સાસુમા, હું એમની સાથે વાત. ચાલો બેબી, તમારે આરામની જરૂર છે, ચાલો તમે રહેવા દો. હર્ષવર્ધન હજુ હમણાં જ આવ્યા છે, એમને કંઈક જરૂર હોય તો જરી જોઈ લો, બેબીને અમે લઈ જઈએ છીએ. આશુ, તમે આટલા દિવસ પછી ઘરે આવ્યા, તો પણ સાસુમા સાથે. સર, તો નીચે સુઈ જતી હતી? ના, આ જુઓ, તકિયા ઉપર પડ્યા છે ને, હું ઉપર જ ઊંઘતી હતી. સર, સવારે ઉઠીને ઓશિકો ઉપર મૂકી શકે. ખોટું બોલે છે. સર, તું રોજ નીચે સુઈ જતી હતી, મને ખબર પડી ગઈ. શું કામ?
પતિ તકલીફમાં હોય એટલે પોતે પણ તકલીફ ભોગવવાની. એ કન્સેપ્ટ મગજમાંથી કાઢી નાખ. ઓફ હર્ષા, આ કોઈ ક્લિશે કન્સેપ્ટ નથી, પણ મારો તમારા માટેનો પ્રેમ. તમારા વગર આ રૂમમાં એકલા રહેવું મારા માટે કેટલું અસહ્ય હતું. તમારા વગર આ રૂમમાં હું એકલી કેવી રીતે રહી છું એ મારું મન જાણે છે. હવે જે થયું ને બધું ભૂલી જા, અને હવેથી આવું ના થવું જોઈએ. હવેથી હું તમને મારાથી દૂર જવા જ નહીં દઉં. કેસર, આનાથી એક વાત તો સાબિત થઈ જ જાય. એ જ કે ફોજદાર અને રાણી સાહેબ જો જોડે હશે ને તો ગમે તેવી બાજી પલટી નાખશે. યસ, એ તો છે. કેટલા સમય પછી તમને આમ આરામ થીંગવા મળ્યું હશે એટલે મારું મન જ ના થયું કે તમને ઉઠાડું. ફોજદાર, હજુ થોડું સુઈ જાઓ. કેસર, તું આમ એક દિવસની રજા લઈ લે તો ના ચાલે? કેસર, હવે હું પણ ઘરે આવી ગયો છું, બેબી માસી પણ આવી ગયા છે, અને તું ડબલ ડ્યુટી કરીને થાકી ગયો છે, તો એક દિવસની રજા લઈ લે. ઓહો ફોજદાર, મેં સાક્ષાત હર્ષવર્ધનજી પાસેથી ટ્રેનિંગ લીધી છે, એમણે મને થાકતા શીખવાડ્યું છે. ફોજદાર, મેં તમને કામ કરતા જોયા છે, ત્યારે તમે બંદોબસ્તમાં હોવ ને ત્યારે તો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ઘરે જ નહોતા આવતા, તો પણ ક્યારેય નથી થાકતા. મારું પણ મન હતું કે હું તમારી સાથે બેબી માસી સાથે સમય વિતાવું. મેં ગઈકાલે રાત્રે જ વિચાર્યું હતું, પણ શું, પણ પછી મને તમારી જ વાત યાદ આવી ગઈ કે હવે તારું મેઇન મિશન આ નકલી દવાના રેકેટને પકડવાનું છે. ફોજદાર, લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે અને મારે એ બંધ કરવી છે. આ તો બેબી માસી સાથે આવું થયું એટલે આપણને ખબર પડી, પણ ગામમાં, રાજ્યમાં, દેશમાં આવા કેટલાય લોકો હશે જે નકલી દવાનો ભોગ બનતા હશે. સાચી વાત છે સર. અને એમ પણ આ નકલી દવાનો અસલી સૂત્રધાર બબલુ નારાયણ છે એ વિશે તો આપણને ખબર પડી જ ગઈ છે. જ્યાં સુધી આ બબલુ નારાયણની ધરપકડ કરીને એને જેલમાં ના નાખો ત્યાં સુધી નો સ્લીપ નો રેસ્ટ, ઓન્લી વર્ક ઇઝ બેસ્ટ. કે સર, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. ફોજદાર, તમે મારા ઉપર આમ પ્રાઉડ ફીલ કરો ને એ જ મારા માટે મોટામાં મોટું મેડલ છે. અને તમે ઓલવેઝ મારા ઉપર પ્રાઉડ ફીલ કરતા રહો ને એવું જ કામ કરીશ. જય સોમનાથ. જય સોમનાથ.